अच्छा ओके जिगर सिद्धार्थ जी आज आप रासायणिक प्रक्रियाओं ईथर संयोजनों समय ईथर रिएक्टिविटी सक्रियता खूब ओछी हो आम जुए ने तो ईथर संयोजनों ऑक्सीडेशन नहीं थी सकत एनु रिडक्शन नहीं थी सकत ये सक्रिय धातु साथ प्रक्रिया नहीं करता अने एक्टिव मेटल साथे भी प्रक्रिया नहीं करता फक्त प्रबल अथवा सांद्र एसिड साथे प्रक्रिया करे हाइड्रोहाइड्रिक एसिड सांद्र एसिड छे बीजू एसिड की हाजरी में पानी साथे भी प्रक्रिया थाय पानी साथे की प्रक्रिया ने जल विभाजन कहवाय एवी प्रक्रिया के जेमा जलना बे टुकड़ा थई जता होय एवी प्रक्रिया ने जल विभाजन कहीए तो ईथर संयोजनों बे प्रकार की प्रक्रिया आपे छे एक प्रकार की प्रक्रिया एवी के जेमा कार्बन अने ऑक्सीजन वच्चे नो बंध तूटे एवी प्रक्रियाओ अने बीजी प्रकार की प्रक्रिया एवी के जेमा इलेक्ट्रोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन एटले यस इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया इन एरोमेटिक साइकल एटले एरोमेटिक चक्र जेमा अल्किल एराइल ईथर नियावाज छे एवं ईथर के जेमा एक बाजू अल्किल समूह एक बाजू बेन्जीन रिंग हो तो बेन्जीन रिंग में थी कोई हाइड्रोजन विस्थापन थाय एवी प्रक्रियाओ छे आजे आपणे फक्त कार्बन अने ऑक्सीजन अथवा तो अल्किल ग्रुप अने ऑक्सीजन वच्चे नो बंध तूटे अने कया कया प्रकारनी निपजो आपे छे केवी रीते बंध तूटीने केवी रीते निपजो आपे ए जोवानुं छे तो सौथी पहला एच आई एनी बे प्रक्रिया एच एटले एच टू ओ अने आई एटले हाइड्रो आयोडिक एसिड एच आई वॉटर अने हाइड्रो आयोडिक एसिड नी साथे नी प्रक्रिया छे समझे पानी साथे नी प्रक्रिया स्लो छे एटला माटे अहींया एसिड नी हाजरी जरूरी छे डाइल्यूट एसिड हाजर होवो जोईए अंडर प्रेशर आ घटना ने जल विभाजन कहीए छीए अथवा तो हाइड्रोलिसिस कहेवाय जो अहीं आगळ प्रक्रिया थशे तो केवी रीते थशे ए जरा जोई लीए आर वन ओ आर टू एटले आर वन ओ आर टू अहीं डॉटेड लाइन जुओ आ बंध तूटतो जाय अने एनी साथे अहीं आगळ एच टू ओ पाणीना भी बे टुकड़ा थई जशे पाणीनो एक विभाग एच थशे बीजो विभाग ओ एच थशे ઇથરના બે ટુકડા થયા એક બાજુ ઓક્સિજન એક આલ્કિલ ગ્રુપ સાથે ગયો એને આપણે આલ્કોક્સી સમૂહ કહીએ છીએ અને બીજો આર ટુ આલ્કિલ ગ્રુપ રહ્યો પાણીના બે ટુકડામાંથી એક ભાગ હાઇડ્રોજન આલ્કોક્સી સમૂહ સાથે જોડાઈ જશે એટલે આર વન ઓ એચ મળશે આ એક આલ્કોહોલનો અણુ અને બીજું ઓ એચ ગ્રુપ આર ટુ સાથે જોડાઈ જશે તો બીજો આલ્કોહોલનો અણુ આર ટુ ઓ એચ ટૂંકમાં અહીંયા આગળ ઇથરનું ડાયલ્યુટ H2SO4 ની હાજરીમાં જો જલ વિભાજન કરશું તો આલ્કોહોલના બે અણુ મળે એ વસ્તુ ક્યારે અને ક્યારે ન મળે હવે જો અહીંયા ઇથર R1 ને R2 બંને એક સરખા હોય મતલબ સંમિત ઇથર હોય ત્યારે એક સરખા આલ્કોહોલ મળશે R1OH ને R2OH એક જ આલ્કોહોલ મળે પણ બે અણુ મળશે પણ જ્યારે ઈથર અસંમિત હોય જેમાં આર વન ને આર ટુ બંને જુદા જુદા હોય તો આપણને બે આલ્કોહોલ મળે પણ બે આલ્કોહોલ અલગ અલગ આલ્કોહોલ મળે આર વન ઓ એચ અને આર ટુ ઓ એચ બંને આલ્કોહોલ જુદા જુદા હશે બીજી પ્રક્રિયા હાઈડ્રો આયોડિક એસિડ સાથેની પ્રક્રિયા છે હાઈડ્રોજન આયોડાઇડ આ બી પ્રબળ એસિડ છે આ પ્રક્રિયા દરમિયાન બે અણુ હાઇડ્રોઆયોડિક એસિડના વપરાશે અચ્છા એ આગળ પ્રક્રિયા કેવી રીતે થશે આર વન ઓ આર ટુ એક ઉપરની બાજુએ એચ આઈ અને બીજો એચ આઈ નીચેની બાજુએ વિરુદ્ધ બાજુએ લખો તો બે એચ આઈના અણુના બંને હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય અને એચ ટુ ઓ બનશે આર વન સાથે આઈ જોડાય અને આર ટુ સાથે પણ આઈ જોડાય એટલે આપણી નિપજ મળશે આલ્કિલ આયોડાઇડ
આર વન આઈ પ્લસ આર ટુ આઈ ને વચ્ચેથી પાણી દૂર થઈ જશે આડ પેદાશ તરીકે. અચ્છા ઉદાહરણ લઈ લઈએ. હવે અહીં આગળ આ બે આલ્કિલ આયોડાઇડ ના અણુ એક સમાન ક્યારે હોય? જ્યારે ઇથર સંમિત હોય તો. કારણ કે બંને આલ્કિલ ગ્રુપ સમાન હશે. પણ જ્યારે આ ઇથર અસંમિત હોય, બંને આલ્કિલ ગ્રુપ જુદા જુદા હોય, ત્યારે બંને આલ્કિલ આયોડાઇડ ના અણુ જુદા જુદા હશે. એક પહેલું ઉદાહરણ લઈ લઈએ. ડાઈ મિથાઇલ ઇથર ઇથર છે, ઓક્સિજન ની બંને બાજુ બે મિથાઇલ ગ્રુપ છે અને બંને ગ્રુપ સરખા છે. ડાઇમિથાઇલ ઇથર છે, એનું H2SO4 ની હાજરીમાં જલ વિભાજન કરશો. જો આ ડાઇમિથાઇલ ઇથર છે અને આની સાથે સરખાવો તો R1 બરાબર CA3 છે, R2 બરાબર CA3 છે. આ સિમેટ્રિકલ સંમિત ઇથર નું ઉદાહરણ છે. આ જલ સમીકરણ સાથે આને સરખાવો તો R1 બરાબર C2H5 અને R2 બરાબર પણ C2H5. આ પણ સંમિત ઉદાહરણ છે. આની સાથે આને સરખાવો તો R1 બરાબર CH3 છે અને R2 બરાબર C2H5 છે. બંને ગ્રુપ અલગ અલગ છે તો આ અસંમિત ઇથરનું ઉદાહરણ છે. ખ્યાલ આવે છે? એટલે મેઇન વસ્તુ સંમિત અને અસંમિત આ રાસાયણિક પ્રક્રિયા જ્યારે સમજવા બેસીએ ત્યારે આપણે સંમિત અસંમિત બંને લઈ લેવાના. અચ્છા અહીં આગળ જલ વિભાજન કરો, H2SO4 ની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરશો. R1I એટલે R1OH પ્લસ R2OH એટલે બે અણુ CH3OH ના મળશે, મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ. પણ જ્યારે બે અણુ HI સાથે પ્રક્રિયા કરો તો CH3I CH3I, બંને R1 R2 સમાન છે, પ્લસ H2O અથવા તો અહીંયા માઇનસ H2O હાર્ડ પેદાશ તરીકે પાણી દૂર થઈ જશે, બે અણુ મિથાઇલ આયોડાઇડ ના મળશે. બીજું ઉદાહરણ લો, ડાઇથાઇલ ઇથર છે, ઇથોક્સી ઇથેન છે, એનું જલ વિભાજન કરો. આ સંમિત ઇથર છે, R1 ને R2 બંને સરખા છે તો બે અણુ C2H5OH મળશે, બે અણુ ઇથેનોલ ના મળશે. અને જ્યારે બે અણુ હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો બે અણુ ઇથાઇલ આયોડાઇડ મળશે, કારણ કે આ સંમિત ઇથર છે. છેલ્લું ઉદાહરણ લઈ લો, ઇથાઇલ મિથાઇલ ઇથર છે. તો આ ઉદાહરણ છે આપણું અસંમિત ઇથરનું. R1 બરાબર CH3 છે, R2 બરાબર C2H5 છે. તો પાણી સાથેની જલ વિભાજન પ્રક્રિયામાં R1OH એટલે CH3OH મળશે અને R2OH એટલે C2H5OH મળશે. મિથેનોલ ને ઇથેનોલ નું મિશ્રણ મળશે. બે અણુ હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો પાણીનો અણુ દૂર થશે, R1I એટલે CH3I એટલે મિથાઇલ આયોડાઇડ અને C2H5 એટલે ઇથાઇલ આયોડાઇડ. આ બે અણુ, બે આલ્કિલ આયોડાઇડ જુદા જુદા પ્રકારના આલ્કિલ આયોડાઇડ મળે છે. એટલે મેઇન વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા જલ વિભાજન હોય કે હાઇડ્રોઆયોડિક એસિડ હોય તો કઈ કરવાનું નથી, R1OH પ્લસ R2OH જો બંને સમાન હોય તો બે અણુ લખી દેવાના અને જો જુદા જુદા હોય તો બંને અલગ અલગ આલ્કોહોલ મળશે. તે રીતે હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પણ R1I પ્લસ R2I બે આલ્કિલ આયોડાઇડ અણુ લખી દેવાના, જો સંમિત હોય તો બે સમાન લખી દેવાના, જો અસંમિત હોય જુદા જુદા આલ્કિલ આયોડાઇડ મળશે અને પાણીનો અણુ છૂટો પડશે. ખ્યાલ આવશે? યસ, ઓકે શર્મિલા, અહીંયા પૂરું કરીએ. સ્વીટી, નેક્સ્ટ ટાઈમ આપણે ESR ઇન એરોમેટિક સાયકલ ઓફ ઇથર એ પ્રક્રિયા લઈ લેશું. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.